નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ચૂંટણી પંચના વલણ વિશે વાત કરવાના છીએ. આપણે ત્યાં એક કહેવત છે કે જબ સૈયા ભયે કોટવાલ ડર કાહે કા. આમ તો સુપર કોટવાલ એટલે કે માન્ય વડાપ્રધાન એ જેમની નિયુક્તિ કરે છે, જે કયા ગરાઓની નિયુક્તિ કરે છે, એવા ચૂંટણી પંચ એણે આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કેવું વલણ અપનાવ્યું એની થોડીક વાત કરવી છે. અને આપણે તથ્યોને આધારે વાત કરવી છે, અને તમે પોતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ચૂંટણી પંચ, ભારતીય ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને પણ આ તપાસ કરી શકો છો. છત્તીસગઢમાં માનનીય વડાપ્રધાન પ્રચાર કરે છે, કોંગ્રેસ ફરીને સત્તામાં આવે એવા સંજોગો છે, અને એ ઘોષણા કરે છે કે આવતા પાંચ વર્ષ અમે મફત રાશન આપવાની જે યોજના છે, પીએમ ગરીબ કલ્યાણ યોજના, 140 કરોડની વસ્તીમાંથી 80 કરોડ લોકોને મફત રાશન આપવાની જે યોજના છે, વિકાસ પુરુષ એમ કહે છે કે અમે વિકાસ સાધી લીધો છે, પણ આટલા બધા ગરીબ છે દેશમાં, એમને મફત રાશન આવતા પાંચ વર્ષ સુધી પણ અમે આપીશું. એમની મહેચ્છા તો છત્તીસગઢની પ્રજાને ખુશ કરી દેવાની હતી. આમ તો એમની પાર્ટીના કાર્યકર્તાઓએ તાળીઓના ગળગળાટ તો બહુ કર્યા ત્યાં, પણ બહુ અસર નથી થતી. આમ તો 3 ડિસેમ્બરે વર્તાઈ જશે કે પ્રજા ને તમે બટકા ફેંકો અને પ્રજા તમારી તરફ દોડતી આવે, એનું સ્વાભિમાન એ નેવે મૂકે, અને એ આળસુ બનીને તમારા પર ભિક્ષામ દેહી કરીને મત આપવા માટે આવે. તમે આ ખેલ કર્યો છે, ઉત્તર પ્રદેશમાં કર્યો છે, બીજા બધા રાજ્યોમાં કર્યો છે, અને હવે પ્રજા સમજી ગઈ છે. પ્રજાને મફત રાશન નથી જોઈતું, પ્રજાને અથવા કિસાનોને એ વાજબી ભાવ જોઈએ છે પોતાના ઉત્પાદનોના. એને પેલા 6000 3 હપ્તામાં આવે એની પરવા નથી. વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થીઓ કે યુવાનો કે યુવતીઓ, ગૃહિણીઓ, એમને મફતના નાણાં નથી જોઈતા, એમને સરકારી નોકરીઓ જોઈએ છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તમને ખ્યાલ હશે, 2013-14ના એમના તમે ભાષણો સાંભળો ચૂંટણી પહેલાના, દર વર્ષે 2 કરોડ સરકારી નોકરીઓ આપીશું, વિદેશના કાળા નાણાં પાછા લાવીશું, અને દરેક જણને 15-15 લાખ રૂપિયા મળી જશે. વિદેશમાં તો સ્વિસ બેંકોમાં કાળા નાણાં મોદી શાસનમાં વધતા ચાલ્યા, ઉમેરાતા ચાલ્યા, એ સત્તાવાર અહેવાલો એ ત્યાંની સ્વિસ ગવર્મેન્ટે છેલ્લા 5 વર્ષના અહેવાલો એ મોદી સરકારને સુપ્રત કર્યા છે. પણ સ્વિસ બેંકમાં એ કાળા નાણાં કોણ ધરાવે છે એની યાદીઓ જાહેર નથી કરાતી, કારણ કે એના બીજા લાભ ખાટવાના હોય છે. નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી હતી કે પીએમ ગરીબ કલ્યાણ યોજના, એને આજે કેબિનેટ મીટિંગ મળી, આવતીકાલે તેલંગણમાં મતદાન છે, અને આજે કેબિનેટ મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો, અને એમના પ્રવક્તા મંત્રી, કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે એની ઘોષણા કરી, અને ગોદી મીડિયામાં તો વાહ વાહી થઈ ગઈ.
आचार संहिता चूंटणीनी आचार संहितानुं खुल्लेआम उल्लंघन वडाप्रधान पोते करे पण चूंटणी पंच एमने नोटिस फटकारती नथी। तेलंगाणामां मतदान आवतीकाले छे अने आजे सवारे अने गईकाले बीआरएस अने कांग्रेसना उम्मेदवारोने त्यां दरोड़ा पड़े छे, इनकम टैक्स पहुंचे छे, चूंटणी पंच पहुंचे छे। खेल तो बहु उस्ताद छे। तमने ख्याल छे के छत्तीसगढ़ना कांग्रेसी मुख्यमंत्री भूपेश बघेल ने एक आभासी 508 करोड़ रुपया नी डिलीवरी नी ईडीए प्रेस नोट बहार पाड़ी अने पेलो माणस जेने एम के 508 करोड़ एमने आप्या एम कह्युं, ए माणसे जेलमांथी पत्र लख्यो के हुं भूपेश बघेल ने मळ्यो नथी, ओळखतो ए नथी। 508 करोड़ क्यांथी लावे? પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઓફિશિયલ હેન્ડલ ઉપરથી દુબઈના એ મહાદેવ એપ્સ જુગારખાનાની એના સૂત્રધાર એનો વિડિયો એ રિલીઝ કર્યો। ચૂંટણી પંચ ત્યાં કોઈ નોટિસ નથી આપતી। આજે અમે એનો અભ્યાસ કરી રહ્યા હતા। भारतीय जनता पार्टी ना कोई नेता ने चूंटणी पंचे नोटिस आपी छे के केम, अमारे जोवू हतुं। कारण के राहुल गांधी ने तो घणी बधी नोटिसो आपी, प्रियंका गांधी ने घणी बधी नोटिसो आपी, बीजा पक्षोना नेताओने घणी बधी नोटिसो आपी, आम आदमी पार्टी ना नेताओने नोटिसो आपी, पण भारतीय जनता पार्टी ना कोई नेताओने नोटिस आपी के केम ए तमे तपास करवानी कोशिश करी तो एक अमने मळी गई। दिल्ली भाजपना वड़ा ने आम आदमी पार्टी नी फरियाद ने पगले एमने जे अणछाजती भाषा वापरी हती एना संदर्भ में चूंटणी पंचे नोटिस आपी। पण चूंटणी पंचना मुख्य चूंटणी कमिश्नर राजीव कुमार अने बीजा बे कमिश्नरो अनूप चंद्र पांडे अने अरुण गोयल ए मोदी सरकार नियुक्त होवाने कारणे बंधारणीय गणाता चूंटणी पंच एनो व्यवहार केवो छे ए आपणे जोई शकीए छे। पनोती शब्द एना पर तो चूंटणी पंचे नोटिस आपी राहुल गांधी ने अने उत्तर प्रदेश में तो पाछो केस पण थयो। पण सौथी वधु इंटरेस्टिंग जे बाबत छे ए छे के कर्नाटक सरकारे तेलंगाणा पेपरोमा पण पोतानी सरकारनी योजनाओनी जाहेर खबर आपी अने चूंटणी पंच एटली त्वरामां आवी गई भारतीय जनता पार्टीनी फरियादने पगले के एणे कर्नाटक सरकारने पण नोटिस फटकारी दीधी। कर्नाटकना डेप्युटी चीफ मिनिस्टर डीके शिवकुमारे कह्युं के आ नोटिस गैरकायदे छे। पण जहां मोदी है सब कुछ मुमकिन है। अने आ बधा नेताओने ए जे रीते कनडवामां आव्या, आ बधुं थयुं ध्रुवीकरणनी तो जे कोशिश करवामां आवी, हिंदू मुस्लिमनी राजस्थानमां जे कोशिश करवामां आवी, अने जे व्यक्तिनी हत्या भारतीय जनता पार्टी साथे संकळायेला मनाता અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વિહાર કરતા માણસે કરી, એ માણસોએ કરી, એ મુદ્દો અને ગેહલોત સરકારે 4 જ કલાકમાં એ હત્યારાઓને પકડી પાડ્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની પોલ ન ખુલે વધારે એટલે એનઆઈએ આખો કેસ લઈ લીધો। પણ ભારતીય જનતા પાર્ટી ભાસ્કરમાં पहले पाने फूल पेज एड आपे छे, नाना अक्षरे आ विज्ञापन छे एम लखे छे, अने एमा हेडलाइन जे करे छे ए पेले हत्याना संदर्भमां करे छे, परंतु
ચૂંટણી પંચ એને કોઈ નોટિસ નથી આપતો. આ ચૂંટણી પંચ પોતાની પ્રતિષ્ઠા ગુમાવી બેઠો છે. ચૂંટણી પંચે પોતે તટસ્થ રહેવું જોઈએ એ અપેક્ષિત છે એની પાસેથી. પરંતુ જ્યારે વાણી અને વિવેકમાં રાજનેતાઓ પોતે જ ને એ ગરિમા જાળવતા ના હોય ત્યારે ચૂંટણી પંચ ક્યાં તેની પાસેથી અપેક્ષા કરવી એ પણ કેટલી યોગ્ય. આમ અમને આજે એમ થયું કે આવતીકાલે તેલંગણમાં મતદાન છે ત્યારે, અને એ છેલ્લું રાજ્ય છે મતદાનમાં, કારણ કે અગાઉ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મિઝોરમ એની ચૂંટણી થઈ ચૂકી છે, એનું મતદાન થઈ ચૂક્યું છે. અને ભારતીય જનતા પાર્ટી માટે બહુ સારા સમાચાર આવે એવા સંકેતો મળતા નથી. કોઈ ચમત્કાર થઈ જાય તો જુદી વાત છે, પણ આજે એક બહુ સારા સમાચાર આપણને મળે છે કે છેલ્લા 17 દિવસથી ઉત્તરાખંડની પેલી ટનલમાં જે 41 મજૂરો ફસાયેલા હતા એ સુખરૂપ બહાર નીકળી શક્યા છે. અને એને માટે આપણે જેમણે જેમણે એમાં યોગદાન કર્યું, એમને બચાવવામાં યોગદાન કર્યું, ઉત્તરાખંડની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કેન્દ્ર સરકાર એના જે જે વિભાગોએ એમાં સહયોગ કર્યો, વિદેશના જે નિષ્ણાતો આવ્યા અને જે સામગ્રી આવી વિદેશથી અને દેશમાંથી, જે આપણા ભારતીય લશ્કરના અમુક વિભાગોએ પણ એમાં સહયોગ કર્યો, એ બધાને હું વંદન કરું છું. અને આ મજૂરો એ બચી ગયા અને ઈશ્વર એમને દીર્ઘાયુ અર્પે એવી પ્રાર્થના કરું છું. આજે આટલી વાત. ફરી મળીશું આવતીકાલે રાતે 9 ટકોરે. તમને જો આજનો એપિસોડ ગમ્યો હોય, તથ્યાત્મક લાગ્યો હોય, સત્ય લાગ્યો હોય, ટકોરાબંધ લાગ્યો હોય, તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો અને કમેન્ટ કરશો. અને તમે અને તમારા મિત્રો દેશમાં અને વિદેશમાં વસતા હોય એવા ગુજરાતીઓને આપ જરૂર જણાવશો કે સાચી વાત સાંભળવા માટે ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે. નમસ્કાર.